फ्रेंड्स वेलकम बेक टू माय चैनल भाउस कॉर्नर। फ्रेंड्स बधाने आज मजा पड़ी जाए अने जाने के बाहर निकला हो फास्टफूड खावा एवं मजा पड़ी जैसे एवं कंक बनावा जाइ रहा छे। चटाकेदार छता हेल्धी कलरफुल अने जोताज खावानुं मन थई जाय एवी आपणे आवी क्रिस्पी सैंडविच बनाए। तमने ख्याल आवे छे फ्रेंड्स के सेनी सैंडविच छे? तो आ रवानी एटले के सोजीनी सैंडविच छे जेमां ब्रेडनो बिल्कुल उपयोग नथी थयो अने तमे बिंदास कैलरीनी चिंता कर्या वगर वजन वधवानी चिंता कर्या वगर खाई शकशो। तो चालो फ्रेंड्स, बे कप रेवो लीधो छे एने खाली सादा पाणीमां पलाळी अने 30 मिनिट माटे आपणे ढाँकीने मूकी देवानो छे। जुओ आ रीते બીટ કરી પછી એક ગાજર લીધું છે એને ઝીણું સમારી લીધું છે, એડ કરી દીધું છે। પછી બે લીલા મરચાં છે, એમાં તમે વધતા ઓછા કરી શકો વધુ તીખું ફાવતું હોય તો। પછી બાફેલી મકાઈ છે એ આપણે થોડીક વધારે લીધી છે એટલે કે 2 વાટકી એટલે અંદાજે 1/2 ડોડો છે એ લઈ શકીએ આપણે, એ ખૂબ જ સરસ લાગશે આમાં। અને એક નાનું સીમલા મિર્ચ છે એને પણ ઝીણું કટ કરી લીધું છે એ પણ એડ કરી દઈએ છીએ। પછી તાજું કોપરાનું છીણ છે એ 1/2 વાટકી એડ કરીએ છીએ, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, વચ્ચે ક્રંચી લાગશે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે, જુઓ કેટલું કલરફુલ લાગે છે। સ્વાદ મુજબ નિમક એટલે કે મારું સિંધા લૂણ એડ કરીએ છીએ, 1/2 લીંબુનો રસ છે એ પણ એડ કરી દઈએ, અને ઇનો જે રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ બ્લૂ પેકેટ આવે છે એની ઉપર પાણી નાખશું એટલે એકદમ સરસ રીતે બબલ્સ બની જશે। અને ધાણા ભાજી 1 વાટકી, બધું બરાબર મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ। હળવે હાથ કરી અને મોલ્ડ ગરમ કરી અને ગ્રીસ કરી લેવાનું છે, એમાં બટર તેલ અથવા તો ઘી કાંઈ પણ તમે લગાવી શકો। જો આ રીતે બરાબર ગ્રીસ કરી લેવાનું જેથી બેટર ચોટે નહીં અને સરસ રીતે ઉકળે। જો આ રીતે સરસ બધી રીતે બેટર એકસરખું બધે પાથરી દેવાનું છે। અને 7 થી 8 મિનિટ માટે તમે રાખશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે, વધુ ક્રિસ્પી જોઈતી હોય તો થોડી વાર વધુ પણ રાખી શકો। જો ફ્રેન્ડ્સ આપણી સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, અંદરથી એકદમ સોફ્ટ છે। જો છે ને એકદમ સોફ્ટ અને કલરફુલ આ રીતે આપણી સેન્ડવિચ એકદમ સરસ રેડી છે, બાળકોને મોટાને બધાને ભાવશે। તમે સોસ કે ગમે તેની સાથે આ લીલી ચટણી છે ખાઈ શકો। તો ફ્રેન્ડ્સ મજા માણો। ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, આવજો, ટેક કેર।